આવી હતી. ગુજરાત સાયકલિંગ ક્લબના સાયકલિસ્ટ અને શ્યામ કુટીના રહેવાસી ઉત પર આ દિવસને યાદગાર બનાવવા મોટા મોટા ઝાડ પર ચકલીના ઘર લગાડવાનું અનોખું કામ કરવામાં આવ્યું હતું. 29 જુલાઈ 2018 રવિવારના રોજ નિકોલ ખાતે શ્યામ કુટીર ખાતે રહેતા અશોક પાટીલ દ્વારા તેમની દીકરી ઉત્સવીના જન્મદિવસની ઉજવણી એકદમ અનોખી રીતે કરી હતી. ગુજરાત સાયકલિંગ ક્લબના સાયકલિસ્ટ અને શ્યામ કુટીના રહેવાસી પર આ દિવસને યાદગાર બનાવવા માટે મોટા મોટા ઝાડ પર ચકલીના ઘર લગાવવાનું અનોખું કામ કર્યું હતું. વિસરતી જતી ચકલીઓને પાછી અમદાવાદમાં લાવી છે, ફરી ચી ચી અવાજથી વાતાવરણને ગુંજતું કરવું છે. હું તૈયાર છું, શું તમે પણ તૈયાર છો? બસ આ જ વિચાર સાથે 125 જેટલા ચકલી માટે ઘર લગાવવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પણ ભાગ લીધો હતો અને ચકલીઓનું ચી 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 જન્મદિવસ ઉજવે ઉત્સવી જેવા નારા સાથે આ કામની શરૂઆત કરાઈ હતી. આ વિશે વાત કરતા ગુજરાત સાયકલિંગ ક્લબના સેક્રેટરી મુકેશ પારસનાએ આજના સમયમાં ચકલીઓનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે, ચકલી લુપ્ત થવા લાગી છે, તો તેને બચાવવા ઉત્સવીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનો વિચાર કર્યો અને આજે 150 જેટલા ચકલીના ઘર ત્યાંના ઝાડ પર લગાવ્યા છે. લોકોને પણ એક સંદેશ મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે તેવું જણાવાયું હતું. હું મુકેશ પડસાળા, ગુજરાત સાયકલિંગ ક્લબના ફાઉન્ડર સેક્રેટરી, અને આજે અમે લોકો ચકલીઓનું ચીચીચી જન્મદિવસ ઉત્સવી ઉજવે એ આશયથી અમે લોકો જે અમદાવાદ શહેરમાં અને મોટાભાગના ગુજરાતના શહેરોમાં જે ચકલીઓ વિસરતી ગઈ છે અને જે ઘર ચકલી એટલે કે હાઉસ સ્પેરો આપણાથી વિખૂટી પડી ગઈ છે એને પાછી લાવવાનો એક અમારો ભગીરથ પ્રયત્ન રહ્યો છે. એમાં ગુજરાત સાયકલિંગ ક્લબના સાયકલિસ્ટો અને શ્યામ કુટીર એટલે કે અમારી આ જેનો બર્થડે છે ઉત્સવી એના રહેવાસીઓ, શ્યામ કુટીરના રહેવાસીઓના બે સંયુક્ત ઉપક્રમે આજે અમે લોકોએ પક્ષીઓના માળા એટલે કે ચકલીઓના ખાસ કરીને ચકલી માટે બનાવેલા સ્પેશિયલ માળાઓ અમે વિવિધ ઝાડ પર લગાવ્યા. લગભગ 125થી વધારે ઝાડ પર અમે પક્ષીઓના માળા લગાવ્યા છે અને બાકીના માળાઓ અમે ઘરે ઘરે વિતરણ કર્યા છે અને પોતાના ઘરે માળા પર ચકલીઓના ઝાડ પર ચકલીઓના માળા લગાવ્યા.